હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું પારુલ કંઠાડિયા. દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ. આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા ગુજરાતી વ્યાકરણનો પહેલો ટોપિક સ્વર અને વ્યંજન. હવે આજે આપણે બીજો ટોપિક જોઈશું, કયો? વિભક્તિ વિશે. મિત્રો, બીજી વસ્તુ કે આ જે હું વ્યાકરણ કરાવું છું તમને, એ ધોરણ 8 થી 12 સુધી બધા જ ધોરણના વિદ્યાર્થીઓને કામ લાગી શકે છે. એટલે તમારે જો નોટબુક બનાવવી હોય તો વ્યવસ્થિત રીતે બનાવી લેજો. બરાબર છે મિત્રો? ચાલો, અને હું આશા રાખું છું કે સ્વર અને વ્યંજનનો વિડીયો પણ તમને ગમ્યો હશે. તો આપણે આજે જોઈએ વિભક્તિ. વિભક્તિ કેટલી છે એ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. બરાબર છે? તો આજનો આપણો બીજો ટોપિક છે વિભક્તિ. હવે આપણે પહેલાં એ તો જાણી લેવું જરૂરી છે કે વિભક્તિ એટલે શું. મિત્રો, વિભક્તિમાં કર્તા, કર્મ આ બધું જ આવશે. હવે કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય એ પણ હું આશા રાખું છું કે તમને ખબર હશે. બરાબર છે ને મિત્રો? તો આપણે જોઈ લઈએ કે વિભક્તિ એટલે શું અને કેટલી વિભક્તિ છે એને આપણે વિગતવાર સમજીશું. બરાબર છે મિત્રો? મેં થોડું ઘણું આ બોર્ડ પર લખ્યું છે, પહેલાં આપણે સમજી લઈએ અને પછી દરેક વિભક્તિઓ આપણે સમજતા જઈશું. તો મિત્રો, વિભક્તિ એટલે શું? વાક્યમાં એક પદને બીજા પદ સાથે જોડવાની કામગીરી કરનાર રૂપોને વિભક્તિ પ્રત્યયથી ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો? તમે નોંધ કરી લેજો તમારી નોટમાં, મેં જેટલું લખ્યું છે એ તમે ઉતારી પણ લેજો. બરાબર છે? ચાલો હવે આપણે સમજીએ કે વિભક્તિ એટલે શું. તો વાક્ય જે હોય એમાં એક પદને બીજા પદ સાથે, પદ એટલે શું મિત્રો? સ્વરમાં મેં તમને સમજાવેલું ખબર હોય તો કે જે ભાષાનો નાનામાં નાનો એકમ છે એને શું કહેવામાં આવે છે? વર્ણ. વર્ણ એટલે શું? અક્ષર. બરાબર છે? અને જે આ અક્ષર ભેગા થાય છે એને શું કહેવામાં આવે છે? શબ્દ. અને શબ્દ એટલે જ પદ. બરાબર છે? એટલે શું કે એક પદને બીજા પદ સાથે જોડવાની જે કામગીરી કરનાર રૂપો છે તેને શું કહેવામાં આવે છે? વિભક્તિ પ્રત્યયથી ઓળખવામાં આવે છે. એટલે કે એક શબ્દને બીજા શબ્દ સાથે જોડવાની જે જોડનાર જે રૂપો છે તેને વિભક્તિ કહે છે. એ તો આપણે જ્યારે સમજતા જઈશું ને મિત્રો, એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જ જશે. હવે મિત્રો જોજો કે વિભક્તિ કેટલી છે. કેટલી વિભક્તિ છે? કુલ 8 વિભક્તિ છે. કેટલી વિભક્તિ છે? 8 વિભક્તિ છે. બરાબર છે? હું અહીંયા લખી દઉં છું મિત્રો, કુલ 8 વિભક્તિ છે. બરાબર છે? ચાલ તો હવે આપણે જોઈ લઈએ. મેં આ રીતે વિભક્તિ, વિભક્તિનો પ્રકાર અને પ્રત્યય લખ્યા છે. બરાબર છે મિત્રો? તો તમારે આ રીતે લખવું જરૂરી છે અને લખી લેજો તમે. ચાલો, પહેલી વિભક્તિ છે પ્રથમા વિભક્તિ. કઈ વિભક્તિ? પ્રથમા વિભક્તિ. તો એને કહેવાશે કર્તા કારક. કઈ વિભક્તિ કહેવાશે મિત્રો? ઘણીવાર આ પણ પૂછાય છે કે પ્રથમા વિભક્તિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એને કહેવાશે કર્તા કારક. બરાબર છે? હવે કર્તાકારક કહે છે તો એને કયા પ્રત્યયથી જોડવામાં આવે છે? એ પ્રત્યયથી જોડવામાં આવે છે. કયા પ્રત્યયથી જોડવામાં આવે છે? એ પ્રત્યયથી જોડવામાં આવે છે. બીજું, દ્વિતીય વિભક્તિ. એને કર્મકારક વિભક્તિ કહેવામાં આવશે. કઈ વિભક્તિ કહેવામાં આવશે? કર્મકારક. અને એને ને પ્રત્યયથી જોડવામાં આવશે. કયા? ને પ્રત્યયથી જોડવામાં આવશે. હવે પ્રત્યયથી જોડવાની વસ્તુ એટલે, આગળ મેં તમને સમજાવી કે બે શબ્દો હશે એને વચ્ચે જે મૂકવાનું આવે એને પ્રત્યય કહેવાય. ધારો કે એ ને, એવી રીતે આપણે શબ્દને વાક્ય જ્યારે બનાવીએ છીએ ત્યારે શબ્દની વચ્ચે મૂકીએ છીએ, એને શું કહેવામાં આવે છે? એ પ્રત્યય કહેવામાં આવે છે કે ને પ્રત્યય કહેવામાં આવે છે. હવે છે તૃતીય વિભક્તિ. કઈ વિભક્તિ? તૃતીય. એને કારક પણ કહેવાય છે અથવા કરણ વિભક્તિ પણ કહેવામાં આવે છે. આ પણ પૂછાયું છે મિત્રો ઘણીવાર કે તૃતીય વિભક્તિને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે, તો કારક અથવા કરણ વિભક્તિ તરીકે. હવે એમાં કયા પ્રત્યયો લાગશે? થી, થકી, વડે અને દ્વારા. આટલા પ્રત્યયોથી શબ્દને જોડવામાં આવે છે. હવે આવે છે ચતુર્થી વિભક્તિ. કઈ વિભક્તિ? ચતુર્થી વિભક્તિ. એને કહેવામાં આવે છે સંપ્રદાન વિભક્તિ. કઈ વિભક્તિ? સંપ્રદાન વિભક્તિ. અને એનો અર્થ શું થશે મિત્રો? આપવું. સંપ્રદાન એટલે શું? આપવું. માટે, કાજે, વાસ્તે, સારું, આ એના પ્રત્યયો છે. બરાબર છે?
separate. હવે તમને વધારે નહીં ખ્યાલ આવ્યો આવતો હોય મિત્રો તો હું બે બે જ્યારે વિભક્તિ સમજાવતી જઈશ એની સાથે ઉદાહરણ પણ આપીશ એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે પ્રત્યય કઈ રીતે લાગે છે અને કઈ રીતે પ્રથમા દ્વિતીય વિભક્તિ કહેવાય છે આપણે પહેલા ફક્ત આ કોષ્ટકને સમજી લઈએ અત્યારે હવે આવે છે પંચમી વિભક્તિ કઈ વિભક્તિ પંચમી વિભક્તિ પંચમી એટલે કે અપાદાન વિભક્તિ કયું આ જોજો મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પંચમી વિભક્તિને અપાદાન વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે અપાદાન એટલે કે છૂટા પાડવું એકનું બીજાથી છૂટા પાડવું હવે એમાંથી માંથી અંદરથી ઉપરથી જેવા પ્રત્યયો વાક્યમાં હોય છે બરાબર ત્યાર પછી છે ષષ્ઠી વિભક્તિ મિત્રો આશા રાખું છું કે ષષ્ઠી વિભક્તિ બધાને જ આવડતી હશે એકદમ સહેલી છે કેમ કે યાદ રહી જાય એવી છે બરાબર ષષ્ઠી વિભક્તિ એને શું કહેવાશે સંબંધક વિભક્તિ કઈ વિભક્તિ કહેવાશે સંબંધક કેમ કે એમાં શું છે નો ની નું ના શબ્દની સાથે શું આવશે નો ની નું નાથી શબ્દ જોડાયેલા હશે આખા વાક્યમાં નો ની નું ના હશે બરાબર એટલે ષષ્ઠી વિભક્તિ કોઈને પણ પૂછો તમે વ્યાકરણમાં કે વ્યાકરણની ષષ્ઠી વિભક્તિમાં શું આવે તો તરત યાદ રહી જાય છે મિત્રો આમાં કેમ કે એ વિભક્તિ શું છે નો ની નું ના યાદ રહી જાય એવી હવે આવે છે સપ્તમી વિભક્તિ એને કઈ વિભક્તિ કહેવામાં આવે છે અધિકરણ વિભક્તિ એટલે એમાં શું હશે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં સ્થાન અને સમય શું હશે સ્થાન અને સમય પણ એમાં પણ કયા પ્રત્યય લાગેલા હશે ઉપર પાસે સામે સુધી તરફ બરાબર છે આપણે સ્થાનનો નિર્દેશ કરીએ એટલે મિત્રો તરફ પાસે એવું તો હોય ને કે ભાઈ અહીંયા છે આ શું છે સ્થાન છે બરાબર ને સામે આ પણ એક સ્થળ બતાવે છે એ રીતે હવે આવે છે અષ્ટમી વિભક્તિ છેલ્લી વિભક્તિ કઈ છે અષ્ટમી વિભક્તિ હવે એને સંબોધન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કઈ વિભક્તિ સંબોધન વિભક્તિ તરીકે અને એમાં શું હશે હે પ્રિય બીજું પણ હોય કે ભાઈ વહલા બરાબર છે આવા ઘણીવાર સંબોધનવાચક શબ્દ હોય છે એ શું ગણાય છે અષ્ટમી વિભક્તિ બરાબર છે મિત્રો તો આપણે સમજી લીધો આ કોષ્ટક હવે આપણે બે બે વિભક્તિ સમજતા જઈશું અને એના ઉદાહરણ પણ હું તમને લખાવું છું તમે નોટ લઈને જો બેઠા હોય તો નોંધ કરી લેજો મિત્રો એટલે તમને ખ્યાલ આવી જશે વિભક્તિ કોને કહેવાય અને વિભક્તિનો આ કોષ્ટક આટલું લખી લેશો તો પણ તમને વિભક્તિ ચોક્કસ આવડી જશે બરાબર એટલે એક પદને બીજા પદ સાથે પ્રત્યયથી જોડવાનું છે પદ એટલે શબ્દ બરાબર છે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે પ્રથમા વિભક્તિ એટલે શું બરાબર છે પ્રથમા વિભક્તિને શું કહ્યું છે અહીંયા કર્તા કારક કહ્યું છે અને કયો પ્રત્યય લાગે છે મિત્રો તો ભાઈ એ પ્રત્યય લાગે છે એક તો કર્તા અને બીજું શું યાદ રાખવાનું છે કે એમાં એ પ્રત્યય લાગતો હોય છે બરાબર છે હવે કર્તા એટલે શું મિત્રો બધાને ખબર છે ક્રિયાનો કરનાર તે કર્તા બરાબર ને આ તો આવડતું જ હશે ક્રિયાનો કરનાર તે કર્તા બરાબર છે ને ક્રિયાનો કરનાર તે શું ગણાય છે કર્તા બરાબર હું ઉદાહરણ લખું કે ભાઈ આમાં એ પ્રત્યય લાગેલો છે જોજો સીતાએ સફરજન કે ભાઈ બીજું સીતાએ સફરજન ખાધું બરાબર છે આ લીધું બરાબર હવે અહીંયા કયો પ્રત્યય આવ્યો એ પ્રત્યય આવ્યો બરાબર છે કયો પ્રત્યય આવ્યો એ પ્રત્યય હવે ક્રિયાનો કરનાર તે કરતા કરતા એટલે કોણ ગણાય છે સીતા ગણાય છે બરાબર છે કે ભાઈ બીજું ઉદાહરણ લઈએ કે માલાએ સુંદર માળા બનાવી માલાએ સુંદર માળા બનાવી અહીંયા પણ મિત્રો એ છે બરાબર છે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ હિના સરસ ગાય છે બરાબર અહીંયા ફક્ત શું છે કરતા છે અહીંયા ફક્ત શું છે કરતા તો એ પણ આ પ્રથમા વિભક્તિમાં ચાલે એટલે અહીંયા શું છે કર્તાને પ્રાધાન્ય આપવાનું છે એટલે કર્તાકારક વિભક્તિ બરાબર છે એમાં હંમેશા શું હશે એ પ્રત્યય લાગેલો હશે તો આ આપણા થયા કર્તાકારક વિભક્તિના પ્રથમા વિભક્તિના ઉદાહરણ સમજ પડી મિત્રો જે ક્રિયાનો કરનાર હોય તે કર્તા ગણાય આમાં એ પ્રત્યય લાગેલો હોય કે સીતાએ સફરજન ખાધું માલાએ સુંદર માળા બનાવી હિના સરસ ગાય છે બરાબર છે હવે આપણે જોઈએ બીજી વિભક્તિ કઈ વિભક્તિ છે બીજી વિભક્તિ
દ્વિતીય વિભક્તિ એટલે કે બીજી વિભક્તિ, બરાબર છે? અને એને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો? એને કર્મકારક વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? અને એમાં કયો પ્રત્યય લાગેલો હશે? ને પ્રત્યય લાગેલો હશે, બરાબર છે? તો હવે કર્મ, કર્મ એટલે શું મિત્રો? આપણે કર્તા જોઈ લીધું, હવે શું જોવાનું છે? કર્મ. કર્મ એટલે શું? આપણે કહીએ ને કર્મ, આપણા જે કાર્ય હોય છે તે, બરાબર. એટલે કે ક્રિયાનો કરનાર, મતલબ કે કર્તા દ્વારા જે કાર્ય થાય છે, બરાબર. મતલબ કે કર્તા પોતાના કાર્ય દ્વારા જે ફળ પ્રાપ્ત કરવા મેળવે છે એને શું કહેવામાં આવે છે? કર્મ કહેવામાં આવે છે, બરાબર. કે કર્તા પોતાના કાર્ય, પોતાનું કાર્ય કરે છે, પોતાનું કાર્ય કરે છે અથવા એ કાર્ય દ્વારા જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કાર્ય દ્વારા ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? પ્રાપ્ત કરવા ઈચ્છે છે એને શું કહેવામાં આવે છે? કર્મ કહેવામાં આવે છે, બરાબર છે મિત્રો. હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે? એમાં કયો પ્રત્યય લાગેલો હશે? ને પ્રત્યય લાગેલો હશે, બરાબર છે? તો જોઈએ કે ભાઈ શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, વિદ્યાર્થીને ભણાવે છે, બરાબર છે? બીજું ઉદાહરણ, અહીંયા કયો પ્રત્યય લાગ્યો? કે ભાઈ ને પ્રત્યય લાગ્યો. કર્તા પોતાના કાર્ય કરે છે, બરાબર. કર્તા શું કરે છે? શિક્ષક. એ કર્તા આવશે, શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, બરાબર. ને પ્રત્યય લાગ્યો. હવે બીજું જોઈએ કે દાદાજી બાળકોને રમવા લઈ ગયા. અથવા એમ પણ ચાલે કે દાદાજી બાળકોને વાર્તા કહે છે. પહેલાંના અત્યારે પણ દાદાજી વાર્તા કહેતા હોય છે ને, તો શું આવે છે? કે દાદાજી બાળકોને રમવા લઈ ગયા. અહીંયા કર્તા અને ને પ્રત્યય લાગેલો હોય છે, બરાબર. એટલે કે કર્મને પ્રાધાન્ય આપેલું છે. તો આ રીતે મિત્રો દ્વિતીય વિભક્તિમાં કર્મ, કર્મ એટલે શું? કર્તા પોતાનું જે કાર્ય કરે છે એ કાર્ય દ્વારા જે ફળ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એને શું કહેવામાં આવે છે? કર્મ કહેવામાં આવે છે. અને ને પ્રત્યય લાગેલો હોય છે, કે શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે અથવા દાદાજી બાળકોને રમવા લઈ ગયા, બરાબર છે. આ રીતે ને પ્રત્યય લાગેલો હોય અને આમાં શું હોય છે? કર્મ હોય છે, બરાબર છે મિત્રો. હવે હું આ બે વિભક્તિને સર્વ કરું છું મિત્રો. હવે આપણે આગળની બે વિભક્તિઓ જોઈશું. આશા રાખું છું કે આ બે વિભક્તિમાં તમને ખબર પડી હશે મિત્રો. સહેલું છે એટલે જલ્દીથી સમજમાં આવી જવું છે, બરાબર છે. ચાલો હવે આપણે જોઈશું તૃતીય વિભક્તિ. કઈ વિભક્તિ? તૃતીય વિભક્તિ. ચાલો હવે એને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે? કારક અથવા કરણ વિભક્તિ તરીકે. કારક અથવા કરણ વિભક્તિ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર છે. એમાં કયા પ્રત્યયો લાગેલા હોય છે? થી, થકી, વડે અને દ્વારા. કયા પ્રત્યયો લાગેલા હોય છે? થી, થકી, વડે અને દ્વારા, બરાબર છે. હા, આપણે એના ઉદાહરણ જોઈએ કે આજે મારાથી બોલાતું નથી. આજે મારાથી બોલાતું નથી. હવે કયો પ્રત્યયની આપણને જરૂર છે? થી. કયો પ્રત્યય આવ્યો? થી, બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ પોલીસે ચોરને લાકડી વડે પોલીસે ચોરને ચોરને લાકડી વડે માર્યો, બરાબર છે. અહીંયા કયો પ્રત્યય લીધો આપણે? વડે. કયો પ્રત્યય લીધો? વડે, બરાબર છે. આ રીતે થી, થકી અને વડે, બરાબર છે. બીજું કે પ્રણવે નોટબુક પર પેન્સિલ વડે લીટા કર્યા, બરાબર છે. અહીંયા પણ આપણે કયો પ્રત્યય લીધો છે? વડે. આ રીતે કોઈક વખત થી, થકી, વડે, દ્વારા પ્રત્યયો આવશે. બીજું એક ઉદાહરણ લખી દઉં થકીવાળું કે પંખીઓ પાંખ થકી ઉડે છે અથવા ઉડી શકે છે, બરાબર છે.
ઉડી શકે છે આપણે જાણીએ છીએ કે પંખીઓ પાંખ થકી ઉડી શકે છે અહીં કયા પ્રત્યય આવ્યો થકે બરાબર છે તો મિત્રો અહીં કયો થકે થી થકી વડે આ પ્રત્યયો આવે છે બરાબર છે તૃતીય વિભક્તિ એને કારણ અથવા કરણ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે એમાં થી થકી વડે દ્વારા જેવા પ્રત્યયોથી શબ્દને ઓળખાય છે બરાબર છે તો આ ચાર ઉદાહરણ દ્વારા તમને સમજણ પડી હશે હવે આપણે જોઈએ ચોથી વિભક્તિ કઈ વિભક્તિ ચતુર્થી વિભક્તિ એટલે કે ચોથી વિભક્તિ બરાબર છે ચતુર્થી વિભક્તિને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે સંપ્રદાન કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે હવે સંપ્રદાન એટલે શું મિત્રો શું ગણાશે એમાં કયા પ્રત્યયો લાગે છે માટે કાજે વાસ્તે અને સારું સંપ્રદાન સંપ્રદાન એટલે કે કશુંક આપવાના સંદર્ભમાં કશુંક આપવાના સંદર્ભમાં અહીંયા લખું છું કશુંક આપવાના સંદર્ભમાં આપવાના સંદર્ભમાં બરાબર છે અને શું કહેવાશે એટલે જ અહીંયા માટે કાજે વાસ્તે સારું એવા પ્રત્યયો લાગે છે બરાબર છે મિત્રો તો ચતુર્થી વિભક્તિ એટલે કે એને બીજી કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને સંપ્રદાન એટલે કે કશુંક આપવાના સંદર્ભમાં હવે એના ઉદાહરણો જોઈએ મિત્રો આપણે માટે નાના છોકરાઓ ઘણીવાર હોય અને મહેમાન આવ્યા હોય મિત્રો ઘણીવાર તો શું કહે છે કે હું તારા માટે ચોકલેટ લાવ્યો છું બરાબર હું તારા માટે ચોકલેટ લાવ્યો છું એટલે નાના બાળકો ખુશ બરાબર છે ને બીજું જોઈએ કે ભાઈ સૈનિકો માતૃભૂમિ કાજે સૈનિકો માતૃભૂમિ કાજે યુદ્ધ કરે છે બરાબર છે ને આપણે જાણીએ છીએ મિત્રો કે આપણા જે દેશના જે સૈનિકો છે એને શું કર્યું છે આપણી ભૂમિ માટે માતૃભૂમિ માટે આપણી ધરતી માટે શું કરે છે યુદ્ધ કરે છે અને બલિદાન પણ આપે છે એમ પણ લખી શકો તમે કે માતૃભૂમિકા જે બલિદાન આપે છે મિત્રો એક આ વાક્ય થોડું બદલી નાખું કે ભાઈ સૈનિકો માતૃભૂમિ કાજે બલિદાન આપે છે બલિદાન આપે છે બરાબર છે તો મિત્રો અહીં શું છે હું તારા માટે ચોકલેટ લાવ્યો છું બરાબર છે અહીંયા કયો છે માટે બરાબર ત્યાર પછી સૈનિકો માતૃભૂમિ કાજે બરાબર છે શું છે કાજે આવ્યો એ પ્રત્યય આવ્યો કે માતૃભૂમિ કાજે બલિદાન આપે છે આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈએ કે હું ઘણીવાર મિત્રો શું થાય છે હું તારા વાસ્તે મોટા ભાગના ઘણા લોકો એવું શું કરે છે વાસ્તે શબ્દનો ઉપયોગ કરીએ છીએ આપણે વાસ્તે એટલે એનો અર્થ પણ શું થશે માટે બરાબર એટલે હું તારા વાસ્તે અહીં આવ્યો છું હું તારા વાસ્તે અહીં આવ્યો છું બરાબર છે આ રીતે માટે કાજે અને વાસ્તે આવા પ્રત્યયોથી શબ્દ જોડાય છે અને શબ્દ જોડાઈને શું બને છે વાક્ય બનાય છે બરાબર છે એટલે ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન વિભક્તિ એટલે કે કશુંક આપવાના સંદર્ભમાં અને એના માટે કાજે વાસ્તે સારું જેવા પ્રત્યયો લાગે છે બરાબર છે આમ તૃતીય વિભક્તિ અને ચતુર્થી વિભક્તિ તૃતીય વિભક્તિમાં ખબર પડી ગઈ મિત્રો કારક વિભક્તિ પણ કહેવામાં આવે છે એમાં થી થકી વડે દ્વારા જેવા પ્રત્યયો લાગેલા હોય છે અને ચતુર્થી વિભક્તિમાં માટે કાજે વાસ્તે જેવા પ્રત્યયો લાગેલા હોય છે હવે ત્યાર પછીની બે વિભક્તિઓ આપણે જોઈશું મિત્રો આગળ જોઈએ હવે આવે છે પંચમી વિભક્તિ કઈ વિભક્તિ પંચમી વિભક્તિ બરાબર છે પંચમી વિભક્તિ હવે એને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે પંચમીને અપાદાન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અપાદાન વિભક્તિ તરીકે બરાબર છે હવે એમાં અપાદાન એટલે શું છૂટા પડવું એટલે શું છૂટા પડવું એકનું બીજાથી છૂટા પડવું બરાબર છે એમાં કયા પ્રત્યયો લાગે છે માઠી અંદરથી ઉપરથી આપણે જાણીએ છીએ છૂટા પડવું એટલે શું માઠી આપણે
કરીએ છે તો અંદરથી બંધ આ જગ્યાથી આ વસ્તુથી આ છૂટું પડતું હોય છે બરાબર ને એટલે અપાદાન એટલે કે છૂટા પડવું માંથી અંદરથી અને ઉપરથી બરાબર છે કે આપણે જોઈએ એના ઉદાહરણ અપાદાન એટલે કે છૂટા પડવું બરાબર છૂટા પડવું કે ભાઈ જળ પરથી શું આવે છે જળ પરથી ફળ પડ્યું બરાબર છે આ શું થયું છૂટું પડ્યું ને જળ પરથી ઉપરથી નીચે છૂટું પડ્યું બરાબર છે એટલે શું ગણાશે પરથી કયો આવશે પરથી બરાબર છે ત્યાર પછી અંદરથી ઉપરથી કે ભાઈ બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ વિદ્યાર્થીઓ ક્લાસમાંથી અથવા વર્ગમાંથી બહાર નીકળ્યા બરાબર છે આ પણ શું એકથી બીજાથી છૂટું પડ્યું કે વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળ્યા ક્લાસની જગ્યા અને એ જગ્યા બરાબર અહીંયાથી છૂટા પડ્યા બંને છૂટા પડ્યા એટલે માઠી આવ્યું આ રીતે જ અહીં ઉપરથી માઠી અંદરથી જેવા પ્રત્યયો લેવામાં આવે છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ ષષ્ઠી વિભક્તિ એકદમ સહેલી વિભક્તિ છે મિત્રો ષષ્ઠી વિભક્તિ બરાબર છે કઈ વિભક્તિ ષષ્ઠી વિભક્તિ અને તમને યાદ રહી ગયું હશે મિત્રો કે ષષ્ઠી વિભક્તિમાં કયો પ્રત્યય લાગેલો હોય છે નો ની નું ના એટલે કઈ ગણાશે એને સંબંધક વિભક્તિ ગણાશે કઈ વિભક્તિ ગણાશે સંબંધક વિભક્તિ ગણાશે અને કયા પ્રત્યયો લાગેલા હોય છે નો ની નું ના બરાબર અહીંયા સંબંધક વિભક્તિ એટલે મિત્રો શું સંબંધ હશે કંઈક બરાબર એવી રીતે એનો નોની નુના પ્રત્યય એના લાગેલા હશે બરાબર છે કે ભાઈ એકદમ નાના વાક્યમાં આપણે જોઈએ તો ઘણીવાર સંબંધક વિભક્તિમાં આપણે કયું ઉદાહરણ પણ લઈ શકીએ કે ભાઈ પતિની પત્ની બરાબર છે પતિની પત્ની આ શું ગણાય સંબંધમાં ગણાય ને બરાબર કે ભાઈ ભાઈની બહેન બરાબર છે ભાઈની બહેન આ રીતે પણ ની આપણે લઈ શકીએ કે જેને શું ગણાશે સંબંધ ગણાશે બરાબર છે બીજું જોઈએ આપણે ઉદાહરણ કે ભાઈ આ રીનાનો રૂમાલ છે બરાબર અહીંયા કયો આવ્યો નો આવ્યો બરાબર છે ભાઈ બીજું ઉદાહરણ લઈએ રમેશનું ઘર સુંદર છે રમેશનું ઘર સુંદર છે અહીંયા કયો પ્રત્યય આવ્યો નું આવ્યો બરાબર આ રીતે સંબંધકમાં પતિની પત્ની ભાઈની બહેન આ રીતે પણ લઈ શકાય અને આખું વાક્ય કે ભાઈ આ રીનાનો રૂમાલ છે બીજું કે રમેશનું ઘર સુંદર છે બરાબર છે આ રીતે નો ની નું ના આવશે પંચમી વિભક્તિ એટલે કે અપાદાન વિભક્તિ અપાદાન એટલે કે એકથી બીજાનું છૂટું પડવું બરાબર છે કે ભાઈ જળ પરથી ફળ પડ્યું ઉપરથી નીચે બરાબર છે ત્યાર પછી વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળ્યા બરાબર છે ત્યાર પછી બીજું પણ કોઈક આપણે ઉદાહરણ આપી શકીએ કે ભાઈ રીના મારી નજીકથી પસાર થઈ આવી રીતે પણ ઉદાહરણ ચાલે હવે ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધ નો ની નું ના બરાબર છે હવે બે વિભક્તિ પછી હવે આગળની વિભક્તિ પર આપણે જઈએ મિત્રો છેલ્લી બે વિભક્તિ છે જોઈએ સપ્તમી વિભક્તિ કઈ વિભક્તિ સપ્તમી વિભક્તિ અને એને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અધિકરણ વિભક્તિ તરીકે કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે અધિકરણ વિભક્તિ તરીકે બરાબર છે હવે અધિકરણ વિભક્તિમાં શું હોય છે મિત્રો કયા પ્રત્યયો લાગેલા હોય છે ઉપર પાસે સામે સુધી હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે પંચમી અને સપ્તમીમાં સરખા ઉદાહરણ આવે છે પરંતુ આમાં આપણે શું જોવાનું છે આમાં સ્થાન અને સમય હશે શું હશે આમાં પણ ઉપરથી છે અને આમાં પણ ઉપર છે પરંતુ આપણે એ વસ્તુનો ધ્યાન રાખવા પડે છે કે આમાં છૂટા પડવાની વાત છે અને આમાં શું છે સ્થાન હશે અને સમય આપેલો હશે એ રીતેના વાક્ય હશે બરાબર છે એટલે આ વસ્તુ આપણે થોડું ધ્યાનમાં રાખવાનું છે અધિકરણ એને અધિકરણ વિભક્તિ કહેવામાં આવે છે એમાં સ્થાન અને સમયને ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે તો સપ્તમી વિભક્તિમાં આપણે જોઈએ કે ભાઈ હું 60 દિવસ સુધી રજા પર છું અથવા રજા ઉપર છું બરાબર છે હવે અહીંયા જોજો
સ્થાન અને સમય તો કેટલા દિવસનો સમય માંગ્યો છે એટલે અહીંયા ઉપર લીધેલું છે બરાબર છે કેટલા દિવસનો સમય છે એટલા માટે કે હું 7 દિવસ સુધી રજા ઉપર છું બરાબર બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ બાળકો વૃક્ષ નીચે રમે છે બાળકો વૃક્ષ નીચે રમે છે બરાબર અહીં શું કઈ સ્થાન બતાવ્યું છે નીચે નીચેનું સ્થાન બતાવ્યું છે બરાબર બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ રમેશનું ઘર મંદિરની નજીક છે ક્યાં છે નજીક છે આ પણ શું બતાવે છે જગ્યા બતાવે છે સ્થાન બતાવે છે કે રમેશનું ઘર મંદિરની નજીક છે અથવા ભક્તો મંદિરે દર્શન કરવા જાય છે ક્યાં જાય છે કયા સ્થાન પર જાય છે તે બતાવ્યું છે એટલે શું બતાવે છે કે મંદિરે જાય છે દર્શન કરવા જાય છે ક્યાં આ શું છે સ્થાન બતાવે છે આ રીતેના પણ ઘણીવાર વાક્ય આપ્યા છે ઘણીવાર કોઈ પ્રત્યય નહીં આપેલો હોય પણ આપણે એમાં સમજવું પડે બરાબર છે કે રમેશનું ઘર મંદિરની નજીક છે બરાબર છે આ રીતે અહીં નિર્દેશ થયેલો હોય છે ઉપર પાસે સામે સુધી બરાબર ચાલ હવે જોઈએ છેલ્લી વિભક્તિ અષ્ટમી વિભક્તિ કઈ વિભક્તિ અષ્ટમી વિભક્તિ ચાલ એને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે સંબોધન વિભક્તિ મિત્રો સંબોધન એટલે શું આપણે જ્યારે મોટા હોય વડીલો હોય એને શું એકદમ સંબોધન કરીને બોલાવીએ છીએ બરાબર છે એ શું ગણાય સંબોધન ગણાય બરાબર છે તો એમાં શું હોય છે કયા પ્રત્યયો લાગેલા હોય છે હે પ્રિય બરાબર છે ત્યાર પછી વાલા આવા સંબોધન લાગેલા હોય છે બરાબર આપણે બોલીએ છીએ હે પ્રભુ હે ઈશ્વર આ શું ગણાય ઈશ્વરને આપણે સંબોધીને બોલાવ્યા ને એટલે શું ગણાય આ સંબોધન વિભક્તિ કરે મતલબ કે આપણે સંબોધન કરવાનું હોય છે બરાબર હે પ્રિય હે વાલા હું ઉદાહરણ લખું મિત્રો એટલે તમને ખ્યાલ આવશે હે પ્રભુ સૌનું ભલું કરો હે પ્રભુ સૌનું ભલું કરો હે પ્રભુ પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે મિત્રો કેમ કે સંબોધન કરીએ છીએ ને ત્યાર પછી આ વખતે આમ ઉદ્ગાર ચિહ્ન કરવાનું હોય છે બરાબર હે પ્રિય હે પ્રભુ સૌનું ભલું કરો બીજું એક સારું વાક્ય લખું હે પ્રિય તમે આવી ગયા બરાબર છે આમાં પણ જો ઉદ્ગાર ચિહ્ન છે હે પ્રિય તમે આવી ગયા આવું વાક્ય ક્યારે હોય મિત્ર આપણે જોઈએ છે ને રામાયણ મહાભારત ત્યારે આવા સીતા આવા સંબોધન કરતા હોય છે બરાબર ત્યાર પછી બીજું લખો બહેન મારે તમારી ક્ષમા માંગવી છે બરાબર આ રીતે બહેન એ પણ સંબોધન વાક્ય છે બરાબર આ રીતે મિત્રો સપ્તમી વિભક્તિ એટલે અધિકરણ વિભક્તિ એમાં શું હોય છે સ્થાન અને સમયને સાથે લઈને ચાલવાનું છે ઉપર પાસે સામે નજીક તરફ આવી રીતે સ્થાન અને સમયને સાથે લઈને ચાલવાનું છે આપણે ઘણીવાર કોઈક સ્થળેથી નીકળ્યા હોય કે ભાઈ હું સુરતથી આટલા વાગે અહીં આવવાનો છું આ શું બતાવે છે સમય બતાવે છે બરાબર છે તો આ રીતે અહીં સમય અને સ્થાનને લઈને સાથે ચાલવાનું છે બીજી અષ્ટમી વિભક્તિ એટલે એમાં સંબોધન વિભક્તિ આવશે એમાં આ રીતે સંબોધન કરવા વાક્ય હશે કે ભાઈ હે પ્રિય હે વાલા આવી રીતે અહીં વાક્યનો નિર્દેશ થયેલો હશે મિત્રો આખા વાક્યમાં આ રીતે પ્રત્યયને આપણે જોડવાના છે જે આપણે આ બધા પ્રત્યયો અહીં લખેલા છે તો પ્રથમા વિભક્તિ અષ્ટમી વિભક્તિ સુધી આ કોષ્ટક જરૂરી છે તમને લખવો અને મેં તમને વાક્ય કરાવ્યા તે પણ સમજાઈ ગયા હશે તમને મિત્રો તો અહીં આપણે વિભક્તિનો ટોપિક પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ પડ્યો હશે જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો